હોળીના પાવન અવસરે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શનાર્થે ઉમટી પડ્યા છે. હોળીના પર્વ નિમિત્તે ભગવાન શામળિયાને વિશેષ સફેદ કોટનના વસ્ત્રો અને સોનાના આભૂષણોથી સાજ શણગાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ ઠાકોરજીની શણગાર આરતી પૂર્વે ભગવાનને ચાંદીની પિચકારીમાં કેસુડાનો રંગ ભરી તેમજ અબીલ ગુલાલની છોળો ઉડાવી રંગોત્સવ ઉજવાયો. ખાસ કરીને કૃષ્ણ મંદિરોમાં હોળી અને રંગોત્સવનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ રંગોત્સવની ઉજવણી માટે મંદિર પરિસર ભક્તોથી ઉભરાયો છે. દિવસ દરમિયાન હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી, સાથે પરિવારના મંગલની પણ કામના કરી છે. અહીંયા શામળાજીમાં બહુ જ સરસ દર્શન થયા છે. આજે હોળીનો તહેવાર છે તો શામળાજીમાં ભગવાનને એટલા સુંદર તૈયાર કર્યા છે તો બહુ જ લાભ મળ્યો છે. આજે ભગવાનનો બહુ જ સરસ છે, ભગવાનનો શૃંગાર, ભગવાનની આરતી થશે હમણાં થોડી વારમાં, તો બહુ સરસ છે આજે. આજે હુતાશની પૂર્ણિમા એટલે કે હોળી, ફાગણ સુદ પૂનમ અને અધર્મ ઉપર ધર્મનો વિજય એવો સુંદર આજનો મનોરથ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોના ટોળા ઉમટ્યા છે. સાથે ભગવાનને સુંદર મજાના વિવિધ રંગો દ્વારા અને એમાં તે કેસુડો એટલે કે જે શીતળતાનું પ્રતીક છે એવું રજત દ્રવ્ય એટલે કે ચાંદી પોતે પણ શીતળતાનું એક પ્રતીક છે. એટલે દરેક ભક્તોના સગળા મનોરથો શાંતિથી પૂર્ણ થાય તેવા ભાવથી ભગવાનને કેસુડા વડે હોળી અને વિવિધ રંગો દ્વારા રંગવામાં આવ્યા છે. અને આજના આ પાવન પ્રસંગે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે. આજે હોળીના તહેવાર નિમિત્તે અહીંયા ઘણા બધી પબ્લિક આવતી હોય છે અને જે ભગવાનને શૃંગાર કરવામાં આવે છે, નાચપટ કરવામાં આવે છે, અદ્ભુત વસ્તુ છે. અને આજનો લાવો એ ખૂબ અતિ અમૂલ્ય લાવો છે એટલે પબ્લિકનો ઘસારો પણ વધારે જોવા મળે છે. મંદિરની વ્યવસ્થા પણ સારી છે, ખૂબ અમૂલ્ય દર્શનનો કિંમતી લાવો આ મળે છે એ ભગવાન.